ગુજરાતી એમાં આજે આપણે કાવ્ય 18 સોના જેવી સવાર એના વિશે થોડું શીખીશું। કવિતાના કવિ છે ચંદ્રકાંત શેઠ અને કાવ્યનો પ્રકાર છે પ્રકૃતિ ગીત। પ્રકૃતિના જેટલા તત્વો છે એ દરેક તત્વો વિશે આની અંદર કવિતાની અંદર તમને જણાવવા માંગ્યું છે। પ્રકૃતિ એટલે કે કુદરતની અંદર સવાર સવારની અંદર સવારનું વાતાવરણ કેવું હોય, જ્યારે સવાર પડે ત્યારે પશુ પંખીના અવાજ, સરસ મજાનો કોમળ કરતો પાંદડા ઉપર ઝાડના છોડના પાંદડા ઉપર નાના નાના પાણીના ટીપા બાજેલા જોવા મળે, જેને આપણે ઝાકળ કહીએ છીએ। આવું સરસ મજાનું વાતાવરણનું વર્ણન આપણને આ કવિતાની અંદર ચંદ્રકાંત શેઠે બહુ સરસ રીતે કરેલું છે અને કવિતાને નામ પણ આપેલું છે કે સોના જેવી સવાર। સોના જેવી કેમ સોના જેવી કીધી છે? તો કે સોનાનો રંગ કેવો હોય? ગોલ્ડ, પીળા, સોનું કેવું હોય? પીળું। એમ સવારનો તડકો પણ પીળા રંગનો છે। એ પીળા રંગનો તડકો જ્યારે ધરતી ઉપર પડે છે તો ચારે બાજુ વાતાવરણ પીળા રંગ સોનેરી થઈ જાય છે, એટલે કવિતાનું નામ કવિ અહીંયા સોના જેવી સવાર એવું આપેલું છે। કવિ ચંદ્રકાંત શેઠ પંચમહાલ જિલ્લાના કલોલ ગામની અંદર એમનો જન્મ થયેલો છે। વર્ષો સુધી એને કોલેજની અંદર અધ્યાપન કાર્ય એટલે કે અધ્યાપક તરીકે કાર્ય કર્યું। કવિતા, નિબંધ, વિવેચન, નાટકો, કાવ્યો બહુ સરસ મજાના એમણે આપણને ગુજરાતી ભાષાની અંદર સાહિત્ય સ્વરૂપે આપેલા છે। 1986ની અંદર એમને દિલ્હીની અંદર પુરસ્કાર પણ મળેલું છે। આ કવિતાની અંદર એમણે એકથી એક ચઢિયાતા મન ભરી દે એવા સરસ મજાના પ્રકૃતિના વાતાવરણનું વર્ણન કરી અને આપણને કવિતાની અંદર સરસ મજાના ચિત્રો ઉભા કરેલા છે। હૃદય સ્પર્શી, આપણા હૃદયને સ્પર્શી જાય એવા સરસ મજાનું સોનાનું, સોના જેવું સવારનું વાતાવરણનું એ વર્ણન કરેલું છે। કવિ કહે છે, ભરી ભરીને સવાર પીધી, સોના જેવી સવાર છે જી, ફૂલ ફૂલને પીવા દીધી, સોના જેવી સવાર છે। સવારની કેવી કીધી છે? સોના જેવી। કેમ? તો મેં તમને હમણાં કીધું એમ કે ભાઈ સોનું કેવું હોય? પીળા હોય। તો ધરતી ઉપર જ્યારે સૂર્યનો તડકો પડે છે તો ચારે બાજુ સોનેરી રંગનું વાતાવરણ સર્જાય છે, એટલે કવિ સવારને સોના સાથે સરખાવે છે। બીજું, ફૂલ ફૂલને પીવા દીધી, બગીચાની અંદર સરસ મજાના ફૂલો ઉગ્યા છે સવાર સવારની અંદર અને ફૂલે પણ મન ભરી ભરીને સવારે પીધી છે। પાન પાનમાં ટસરે ચમકી, સોના જેવી સવાર છે। પાન પાન બગીચાની અંદર ચારે બાજુ રસ્તાઓ ઉપર ક્યાં જ્યાં પણ તમે જુઓ ત્યાં ઝાડની અંદર જે નાના નાના નવા પાનો ઉગેલા છે, નાની નાની ટસરો ફૂટી છે, નવી નવી કૂંપણો ખીલી છે, એના ઉપર પણ સવારનું સરસ મજાનું વાતાવરણ દેખાઈ આવ્યું છે, સોના જેવું દેખાય છે। ટવકે ટવકે ચોગમ રણકી, સોના જેવી સવાર છે જી, દરેક પંખીઓના અવાજની અંદર ટહુકાની અંદર પણ સવાર ચમકી ઉઠી છે। સવારની અંદર આપણે જ્યારે ઉઠીએ સવારમાં વહેલા તો સૌથી પહેલાં પંખીઓનો કલરવ આપણને સાંભળવા મળે છે, મળે છે ને? કુકડાઓ ઘણી જગ્યાએ અત્યારે આપણે શહેરમાં તો ક્યાંય કુકડાનો અવાજ સંભળાતો નથી, પણ ગામડાની અંદર તમે જો સવાર સવારમાં કુકડો બાન કુંકાર ઉઠે, કુકડો સૌથી પહેલો ઉઠે અને અવાજ કરે કે ભાઈ ઉઠો સવાર પડીએ, તો પક્ષીઓનો સરસ મજાનો કલરવ એમનો અવાજ સાંભળી અને લોકો જાગી જાય છે કે ચલો ભાઈ સવાર થઈ ગઈ, એવું સરસ મજાના ટહુકાઓમાં પણ સવાર રણકી ઉઠી છે। ક્યાંક કમળ સરોવરમાં ચમકી, સોના જેવી સવાર છે। સરસ મજાના સરોવરની અંદર કમળો ખીલ્યા છે, એ કમળોની અંદર પણ સવાર પોતાનું પ્રકૃતિનું વર્ણન કરતી હોય એવી રીતે સરસ મજાની ઉગી નીકળી છે સવાર, શું કહે છે, કમળોની અંદર સવાર સરોવરમાં પણ ચમકી રહી છે। ક્યાં પનગઢ પર કેળામાં ઝમકી, સોના જેવી સવાર છે। આપણે શહેરોમાં તો નળ ચાલુ કરીને તરત પાણી આપણને મળી જાય છે, પણ ગામડાઓમાં એવું નથી હોતું, સવાર પડે એટલે બધી સ્ત્રીઓ પાણીના ઘેડા માથે લઈ અને કૂવા, તળાવ અથવા તો નદી કિનારે પાણી ભરવા જાય છે, તો માથે પાણીના ઘેડા લઈને જે પાણી ભરવા જતી સ્ત્રીઓ એને પનિહારી કહેવાય। આ એક શબ્દ સમૂહ માટે શબ્દ છે કે ભાઈ માથે પાણી ઘેડા લઈ અને પાણી ભરવા જતી સ્ત્રી એને શું કહીએ છીએ આપણે? પનિહારી। અને જે જગ્યાએ પાણી ભરવા જઈએ, કૂવા હોય કે તળાવ હોય કે નદી કિનાર હોય, એ પાણી ભરવાનું જે સ્થળ છે એને કહીએ છીએ આપણે પનઘટ, પનઘટ કહેવાય, પનઘટ એટલે
ઘડા લઈ અને જ્યારે પાણી ભરવા જાય છે તો એમાં પણ સવાર ચમકી ઉઠી છે। મોર પીછમાં ફરફર ફરકી સોના જેવી સવાર છે। મોરના પીછાની અંદર પણ સવાર ફરફર કરતી ફરકી રહી છે। પાછું શું કીધું છે કે રાતી હથેળીઓમાં છલકી સોના જેવી સવાર છે। હથેળી તો રાતી હથેળી આપણી હથેળી નહીં પણ નાના નાના બાળકો સમજો છો નાના બાળકોની જલ્દી વહેલા ઉઠી જાય। આપણને તો મમ્મી ભૂમો પાડે ઉઠ કેટલી ભૂમો પડે સાત છ સાત ભૂમ પડે ત્યારે પણ આપણે હોંકારો આપણે ખા ઉઠું છું ના પાંચ મિનિટ પણ નાના બાળકો હોય ને જે એ જલ્દી મમ્મી ઉઠે એટલે તરત જ એ પોતે જ મમ્મી ઉઠી કે તરત એમની જોડે જોડે ઉઠી જાય એવા નાના બાળકોના રાતી હથેળીઓમાં પણ સવાર ઉગી નીકળી છે। શું કહે છે કે સોના જેવી સવાર બાળકોની કોમળ રાખી હથેળીઓમાં પણ છલકી ઉઠી છે। વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે જી। શું કહે છે આકાશની અંદર વાદળોમાં પણ સોનેરી પ્રકાશ જે સૂર્યનો ફેલાય છે એના હિસાબે વાદળોમાં પણ સવારનો ચારે બાજુ પ્રકાશ સોનેરી તડકો ફેલાઈ ગયો છે અને વાદળોમાં પણ સવાર છલકી ઉઠી છે। માટીના કણકણમાં વહેતી સોના જેવી સવાર છે। સૂર્યનો તાપ જ્યારે જમીન ઉપર પડે છે ધરતી ઉપર તે ધરતીની જે માટી છે એ માટીના પ્રત્યેક દરેક કણ કણમાં પણ સવાર ચમકી ઉઠી છે। તડકામાં તાજબથી મહેકી સોના જેવી સવાર છે। સવારનો તડકો એકદમ કોમળ કોળો સવારનો તડકો લેવાથી વિટામિન બી પ્રાપ્ત થાય છે। લોકો ડૉક્ટર સલાહ આપે છે કે સવારનો કૂણો તડકો તમે લો તમારા શરીરમાં ઘણા સનબાથ લેતા હોય તાપની અંદર સૂતા હોય સનબાથ સૂર્ય સ્નાન જેને કહેવાય તો આવા સરસ મજાના કોમળ તડકાઓ જ્યારે ધરતી ઉપર પડે છે તો એ ધરતીની અંદર તડકાની તાજગી રૂપી મહેક પ્રસરી જાય છે। હસતા હસતા મનમાં ઉગી સોના જેવી સવાર છે જે સોના જેવી સવાર હસતા હસતા મનમાં તાજગી રૂપે ઉગી રહી છે। સોના જે રમતા રમતા ઘરમાં ઉગી સોના જેવી સવાર છે એટલે કે આ સવાર કેવી છે હસતા હસતા અને રમતા રમતા દરેક ઘરની અંદર પહોંચી જાય છે એટલે બધાને ખબર પડે છે કે સૂર્યનો સેજ પણ અજવાળો પ્રકાશ આપણા ઘરની અંદર પથરાય એટલે આપણને સમજાય કે ભાઈ સવાર પડી ઘણી વખત આપણે સૂતા હોઈએ આપણી નજર બહાર પડે અંધાર હોય તો આપણે એવું માનીએ છીએ કે તો રાત પડે છે એટલે સવાર પડી નથી પાછા સૂઈ જાય એટલે આપણે સૂઈ જઈએ છીએ પણ જેવો સેજ પણ પ્રકાશ દેખાય અજવાળો દેખાય એટલે આપણે સમજી જઈએ કે ભાઈ સવાર પડી ગઈ પક્ષીઓનો અવાજ થવા માંડે પક્ષીઓનો કરડો વાતાવરણ ગુંજવા માંડે અને આપણને ખબર પડે કે સવાર પડી ગઈ છે એમ સવાર દરેક ઘરની અંદર પ્રકાશ રૂપે પહોંચી ગઈ છે સોના જેવી સવાર છે। આ કવિતા તમારી અહીંયા પૂર્ણ થાય છે। કવિતાની અંદર તમને અભ્યાસની અંદર વિકલ્પો આપેલા છે અને સાથે સાથે સવાલ જવાબ પણ આપેલા છે જેની ફોટોગ્રાફ પાડી જવાબ સાથે હું હોમવર્કમાં મૂકું છું કે દરેકે પોતાની નોટની અંદર લખવાના રહેશે। કવિતા તમારી અહીંયા પૂરી થાય છે। જય સ્વામિનારાયણ।